गुजरात की आर्थिक राजधानी सूरत से अब तक 1,78,000 श्रमिक लोग ट्रेन के जरिए अपने अपने वतन जा चुके हैं। तो वहीं दूसरी ओर आज सूरत रेलवे स्टेशन से एक ही दिन में 20 ट्रेन केंद्र सरकार द्वारा चलाई जा रही है। कोरोना वायरस के चलते सूरत समेत पूरे देश में से फंसे मजदूरों को अपने अपने वतन जाने के लिए ट्रेन सेवा शुरू की थी, जिसमें सबसे ज्यादा अब तक गुजरात में से 200 से अधिक ट्रेनें चलाई गई हैं और 3,00,000 से अधिक श्रमिक मजदूर लोग अपने अपने वतन जा चुके हैं। भारत सरकार ना अने गुजरात सरकार ना सहयोग थी सूरत शहर एवं शहर बन्यु छे के जेमा पर प्रांतीय श्रमिकों माटे रेलवे नी जे ट्रेनों नी व्यवस्था थी छे। ए एक ज रेलवे स्टेशन थी जो अन्य राज्यों में ट्रेनों गई हो ते सूरत सौथी वधु रेकॉर्ड धरावे छे। आज सुधी में अपने 129 ट्रेनों मार्फते 1,78,000 श्रमिकों ने पोतपोताना वतनना जिल्लाओं में वतनना राज्यों में मोकल्या छे। એમાં સૌથી વધુ ટ્રેન 76 ટ્રેન આપણે ઉત્તર પ્રદેશની ગઈ છે, 28 ઓડિશાની ગઈ છે, 16 ગઈ છે બિહાર, 6 ગઈ છે ઝારખંડ, 2 ઉત્તરાખંડ અને 1 રાજસ્થાન। એમ કરીને 1,78,000 શ્રમિકોને મોકલ્યા છે। આજે એક જ દિવસમાં 20 ટ્રેન અને એના મારફતે લગભગ 35,000 શ્રમિકો પોતપોતાના રાજ્યોમાં જશે। આ જ રીતે ટ્રેનો શરૂ થઈ એ પહેલાં લક્ઝરી બસો અને ટ્રકો અને એ જે વાહન મળ્યું એ વાહન મારફતે પણ શ્રમિકો પોતપોતાના રાજ્યોમાં ગયા હતા, એટલે એની પણ સંખ્યા લગભગ 85,000 જેવી થવા જાય છે। એટલે 2,50,000 શ્રમિકો પરપ્રાંતીય પોતપોતાના રાજ્યોમાં ગયા છે। ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે લોકોને પોતાના વતનમાં ખેતીવાડીના કામ માટે જે સુરતમાં સ્થાયી થયા છે પણ વતનમાં પણ ખેતી ધરાવે છે એવા લોકો પોતાના વતનમાં જવા ઈચ્છતા હતા, એમને ગુજરાત સરકારે નોમિનલ ભાડાથી 6,000 એસટી બસોની વ્યવસ્થા કરી, પ્રાઇવેટ લક્ઝરીઓ લગભગ 8,000, એમ કરીને 14,000 લક્ઝરી બસમાં અને એસટીમાં લગભગ 4,00,000 લોકો પોતપોતાના જિલ્લાઓમાં ગયા। પ્રાઇવેટ ગાડીઓમાં પણ જેટલી લોકોએ પરવાનગી માગી હતી બધાને મંજૂરીઓ આપી દેવામાં આવી છે। આજે સુરતમાં કોઈ પણ પ્રકારનો બેકલોગ નથી અને જે લોકોને પોતાના વતનમાં જવતું એ બધાને રાજ્ય સરકારે સગવડ કરી આપી છે। પરપ્રાંતીય લોકોને પહેલા જ દિવસથી આપણે જાણીએ છીએ કે આપણે એમને રોજ જમવાનું પીરસીએ છીએ। આજે પણ 8,00,000 શ્રમિકોને વિવિધ એનજીઓ, સુરત મહાનગરપાલિકા અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મદદથી ભોજન અથવા જમવાની કીટ આપવામાં આવે છે। સુરત શહેરની હદની બહારની જેટલી ઇન્ડસ્ટ્રી છે, હજીરા છે, પલસાણા છે, કોસંબા છે, સાયણ છે, આ બધી ઇન્ડસ્ટ્રીઓને મંજૂરીઓ આપેલી છે અને અત્યારે 1,00,000 જેટલા શ્રમિકો આ ઇન્ડસ્ટ્રીઓમાં કામ કરી રહ્યા છે। જો દર્દીઓની વાત કરું તો 205 દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 115 જેટલા દર્દીઓ આપણું જે CCC કેન્દ્ર છે, કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં, એમાં સારવાર લઈ રહ્યા છે। અને મને જણાવતા આનંદ થાય છે કે રિકવરીનો જે રેશિયો છે એ પણ ભારતમાં સૌથી વધારે સુરતનો છે, કે જેટલા દર્દીઓ પોઝિટિવ આવે છે એમાંથી સૌથી વધુ દર્દી સાજા થઈને ઘરે જતા હોય એનો પણ રેકોર્ડ સુરતનો છે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા, સુરત।